કલોલની જીઆઈડીસીમાં આવેલી તવાની કંપનીમાં ભીષણ આગની ઘટના સામે આવી છે। આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। આગને જોતા લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ભેગા થયા હતા। લોકો દ્વારા આગની જાણ કરાતા કલોલ કડી માણસા ગાંધીનગર વિજાપુર અમદાવાદ સહિતના ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી। ફાયર ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે આગે સોલ્વન્ટના બેરલના કારણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે। ઘટનાની જાણ થતાં કલોલ ચીફ ઓફિસર, કલોલ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પ્રાંત ઓફિસર, પોલીસ તેમજ ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા। કેજે ગઢવી સબ ફાયર ઓફિસર ગાંધીનગર ફાયર બ્રિગેડ। અત્યારે પરિસ્થિતિ જોઈએ તો બ્રાય કેમિકલ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, એની અંદર કેમિકલ અને સોલવન્ટ ડિફરન્ટ ટાઈપ ઓફ કેમિકલ છે। અંદર લગભગ અમને 9:45 આસપાસ કોલ મળેલ અને ત્યાર પછી અમારી ટીમ પ્લસ બીજી નજીકની વિજાપુર કડી કલોલ ઓએનજીસી અને અત્યારે અમદાવાદને પણ અમે કોલ આપેલ છે, બરાબર। એટલે આટલી ટીમો અત્યારે અવેલેબલ છે, લગભગ 10થી વધારે ફાયર બ્રિગેડની ગાડીઓ અહીંયા આગળ અવેલેબલ છે। કર્મચારીઓ અંદર, એ પ્રાથમિક માહિતી મુજબ અંદર માણસો નથી, પણ જ્યારે સર્ચ કરીએ ત્યારે ખબર પડે કે અંદર છે કે નહીં। મેજર કોલ કોઈ જાહેર કર્યો? મેજર કોલ જ કહી શકાય, જ્યારે આટલી વધારે ગાડીઓ અવેલેબલ છે, નિયર બાય રેસિડન્સ એરિયા પણ છે, કન્ટિન્યુઅસ પ્રાંત અધિકારી, નિયર બાય મામલતદાર આ બધા કોન્ટેક્ટમાં છે,